જેતપુરમાં મુસ્લિમ શખ્સ દ્વારા હિન્દુની લાગણીને ઠેસ પહોંચતો ઓડિયો વાયરલ થયો છે. રામ જન્મ સમિતિ દ્વારા તેમજ જેતપુર નવાગઢ સુની મુસ્લિમ જમાત દ્વારા આવેદનપત્ર અપાયા. શખ્સ વિરુદ્ધ હિન્દુ મુસ્લિમ સંગઠનો દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું. જેતપુર પાટીદાર આંદોલન સમયે સોશિયલ મીડિયા પર વિખ્યાત થયેલા જેતપુરના નટુભાઈ બુટાણીને બે દિવસ પૂર્વે શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતો જાવિદ ભીખુભાઈ કુરેશી નામના મુસ્લિમ શખ્સે મોબાઈલ પર કોલ કર્યો હતો. આ 9 મિનિટના કોલમાં જાવિદ પ્રથમ ભારતીય જનતા પાર્ટીને બીભત્સ ગાળો આપતો હતો. આટલાથી ન અટકી ઉશ્કેરાયેલા પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયાને સમગ્ર હિન્દુઓને, દેશના વડાપ્રધાન મોદીની, ભગવાન રામને તેમજ રાષ્ટ્રને પણ બેફામ ભૂંડી ગાળો કાઢે છે અને મોદી સામે મળે તો બંદૂકની ગોળી મારી દઉં તે મુજબની ધમકીઓ આપે છે અને અંતે નટુભાઈને પણ ભાજપની કોઈ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરશે તો નવાગઢમાં લઈ જઈને મારામારી જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપી હતી. આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા એએસપીને એક આવેદનપત્ર પાઠવી દેશને તેમજ હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન રામને ગાળો આપવા બદલ રાષ્ટ્રદ્રોહ તેમજ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાની તેમજ નટુભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવાની વાત કરી હતી, જેને લઈ રામ જન્મ સમિતિ દ્વારા એએસપીને આવેદન આપ્યું છે. જ્યારે જેતપુર નવાગઢ સુની મુસ્લિમ જમાત દ્વારા પણ આ જાવેદ કુરેશી વિરુદ્ધ સીટીપીઆઈને આવેદન આપી જણાવ્યું હતું કે આ શખ્સ દ્વારા જેતપુરમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રહે છે, અનેક હિન્દુ મુસ્લિમ તહેવારો સાથે ઉજવણી કરે છે. આ એક શખ્સ દ્વારા જેતપુર નવાગઢમાં સમસ્ત સુની મુસ્લિમ સમાજને બદનામ કરવાનો આ વ્યક્તિએ પ્રયાસ કર્યો છે, જેના કારણે સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય અને ઠેસ પહોંચાડેલી હોય, જેને જેતપુર નવાગઢમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ વાયરલ થયેલા ઓડિયો ક્લિપનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. કોઈ એક વ્યક્તિ દ્વારા હિન્દુ મુસ્લિમ ભાઈચારાને એક વ્યક્તિ દ્વારા શાંતિ ડહોળાવવાના પ્રયાસો કરશે તેવા વ્યક્તિને સમસ્ત મુસ્લિમ સમાજ બહિષ્કાર કરશે અને નિંદા કરશે તો પોલીસ દ્વારા આવા શખ્સને પકડી તેમનું જાહેરમાં સરકસ કાઢી પાસા તેમજ હડપારની કાર્યવાહી કરે તેવી જેતપુર નવાગઢ સમસ્ત મુસ્લિમ જમાતની માંગ હતી. તેમજ આજરોજ સરદાર ચોક ખાતેથી વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મોટી રેલી કાઢીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભાજપના દરેક સમર્થકોને જાનથી મારી નાખવાની ધમકી માંગતો હોય એવી ધમકી આપે છે, તેમજ ભગવાન રામ અને લક્ષ્મણજી વગેરેને અભદ્ર ભાષામાં ગાળો બોલી દરેક હિન્દુઓને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ ઓડિયો સાંભળીને દરેક હિન્દુની લાગણી દુભાવી હોય આ શખ્સને તાત્કાલિક ધરપકડ કરી અને તેના વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહની અનેક ધાર્મિક લાગણી દુભાવવાની અને વિવિધ કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી કરીને એક કડક સંદેશો આપી જેહાદી માનસિકતા ધરાવતો તત્વોને આપવામાં આવે તેવી અપેક્ષા અમારી માંગ ઉપર તાત્કાલિક અને સંતોષજનક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં કાર્યક્રમો અને ધરણા પ્રદર્શનો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. બોલાવી ગયો નવાગઢ આપડી ઓફિસે જુમા મસ્જિદની સામે અને ત્યાં આવી અને છે ને એટલે આપડે જયેશભાઈ રાદડિયા ની હાજરીમાં આપણે એને કહીએ કે ભાઈ જો નટુભાઈ તમારી આઈડી ઉપર કોક લખે છે, તમે તો કઈ લખતા નથી, તમારી આઈડી ઉપર કોક લખે છે, કોમ્પ્રોમાઇઝ કરી નટુભાઈ ને જવા દે એ રીતે વાત થઈ. અત્યારે છોટાભાઈ ને મોહમ્મદભાઈ શાહ ને એવી વાત થઈ અમારે. હા તમે ફ્રી હોય તો આવી જજો. હું ગાંધીનગર છું, ગાંધીનગર થી આવીને ફોન કરે બરોબર, અને મેં કઈ એવું કઈ લખ્યું તો છે નહીં બરોબર. ના હું એ જ કહું છું નટુભાઈ તમે નથી લખ્યું, પણ જો તમારું વોટ્સઅપ ચાલુ કરો મને હાઈ કરો એટલે તમારી ફેસબુક આઈડી માં જેટલા અપલોડ કરેલા ફોટા છે ને એ હું તમને સ્ક્રીનશોટ કરીને મોકલું બરોબર, પછી તમે મને કહી દો. એટલે મેં કીધું તમારી આઈડી કોઈ બીજું કોક વાપરતું હોય તો નટુ ભાઈ તો બિચારા નિર્દોષ છે, એને શું હોય એની આઈડી કદાચ કોઈ વાપરતું હોય. આ તો ભાઈ શું છે અત્યારે ટેકનોલોજી છે તો બીજો આપડે કરી નાખતો હોય. મેં કીધું નટુભાઈ એવું કરે એવા તો લાગતા નથી બધા, એ જ કીધું વાંધો નહીં નટુભાઈ ડોબું બોલાવી દીધું, આપડે વાતચીત કરી લઈએ કે ભાઈ તમારી આઈડી બ્લોક કરી દીધી નવી બનાવી નાખો. આ કોક શું છે ઘડિયાવારે આપણે હરી કરે ને આવું લખે, આપણે તો બધા ધર્મ માણસો છીએ બધા એકબીજાને સંકળાયેલા રહેવાનું છે,
વિવાદ કરે તો આપણે કેવું થાય, કોક ને શું થાય, તમારી ઉપર ડાઉટ જાય. નટુભાઈ લખતા હશે, હકીકતે નટુભાઈ એવો માણસ નથી, મને ખબર છે કે એને મુસ્લિમ ને શું લેવા દેવા છે. હું તો ભારતીય જનતા પાર્ટી નો હું શું કાર્યકર તરીકે ખમજી લે સમર્થક તરીકે, તો હું તો એનો મુકતો હોય. તમારા ધર્મ નો હું કઈ ન મુકતો હોય. જે ઉપરથી જે પોસ્ટ આવતી હોય કોઈ ની, ઈ પોસ્ટ હું શેર કરતો હોય કે ભાઈ દાખલા તરીકે જે પણ કઈ નરેન્દ્રભાઈ મોદી કામ કરતા હોય કે ગુજરાત ની ભારતીય જનતા પાર્ટી કરતી હોય કે બરોબર પોસ્ટ આવતી હોય તો હું શેર કરતો હોય, એમાં ધર્મ નું મારે એવું વિરોધ થાય ભાઈ. અત્યારે તમે 24 કલાક ન્યૂઝ જોતા હશો બરોબર, કે ભારતીય જનતા પાર્ટી ની દિલ્હી માં બરોબર, ન્યાય ની કોલકાતા માં ભારતીય જનતા પાર્ટી વાંધો શું છે, એ તો કયો તમારે બહુ વાંધો છે બરોબર. એના મોદી ને છે ને, અમારે ભારતીય જનતા પાર્ટી જોતી જ નથી, આ તો પરાઈને આવે છે. અમે કોઈ થોડા એને મત દેવા જાય છે, એ તો એના એની સરકાર છે ને અત્યારે, એની ગવર્નમેન્ટ છે, એટલે એના એ બધે છે ને એ મશીન મૂકે છે એટલે આવે છે. બાકી ભારતીય જનતા પાર્ટી ને અમે નહીં, જેતપુર નહીં ખાલી, ઓનલી જેતપુર તાલુકો, ઓલ ગુજરાત ની અંદર કોઈ ભારતીય પાર્ટી ને લેવા, જનતા પાર્ટી ને લેવા માંગતું નથી, બીજેપી ને કોઈ લેવા માંગતું નથી. દેશ આખા માંથી છે ને 70% અત્યારે છે ને મોદી સાહેબ ના કામ થી ખુશ છે અત્યારે તમામ જગ્યાએ. કઈ રીતે 2 નંબર થી ખબર પડે, બીજેપી પાર્ટી સામે આવીને કે ને તો મોટામાં ચપ્પલ મારે. જાહેરમાં તો કે હું સામે આવીને કે, લોકો ને રોજ તો કે, સભાઓ કરીને કે છે, ટીવી ની અંદર કે છે, ડિબેટો ની અંદર કે છે, જે સાચું છે એ તો કે છે, સાચું કેવું એ તો કઈ ગુનો તો છે નહીં. હવે મારી વાત સાંભળો, આ વખતે ભારતીય જનતા પાર્ટી આવે ને તો નવાગઢ ચોકડી એ આપડે સરદાર નું પુત્ર જોયું ને, ચિંબતી ચોક માં આપડે ઓલું શું કેવાય, આપડે આપડે ક્યાં નામ છે એનું, નામ તો ભૂલાઈ ગયું મારે, આપડે વીર ચાપડાજવાડા નું પુત્ર જોયું ને, જો આજ વખતે બીજેપી આવે જેતપુર ની અંદર કે ક્યાંય જગ્યાએ ખબર છે, તો હું બીજેપી ના ત્યાં આપડે વીર ચાપડાજવાડા ના પુત્ર ઉભો રહીશ, ત્યાં તમે મારી માથે પેશાબ કરજો. હું કરજો ત્યાં જો ભારતીય જનતા પાર્ટી ને આવવા દો ને તો બરોબર. આખા ભારત ની અંદર છે ને ટૂંક સમય માં ભારતીય જનતા પાર્ટી જ આવશે, એમના કામ થી લઈ નવાગઢ કે જેતપુર માં આવીને તું એમ ન કે હું બીજેપી ને તને કોઈ પછાડી મારશે, તને કોઈ તું એમ કહીશ ને બીજેપી વાળો તો બધે એમ કે મોદી ની ઠીક છે, જયેશ રાદડિયા ની રેકોર્ડિંગ કરજે બીજેપી વાળા બધે. અમારે બીજેપી વાંધો છે, ઈ સરકાર અમારે આવવા દેવી નથી. શું અમારે બીજેપી નવાગઢ જેતપુર ની અંદર અમારે છે ને આપડે શું કેવાય ઓલા કોણ દે આપડે કારખાના ના ઓલા શું નામ, એનું નામ તો ભૂલાઈ ગયું, એ બધા હું સવારે ભેગા કરીશ. અમે બધા છે ને ભેગા થયા છે, આ છે જેતપુર માં બીજેપી આવી ન જોઈએ બરોબર. અને જે બીજેપી ને છે ને એને ઓલા ને 4 ફૂટ ઊંચા કરીને પછાડી મારવાના છે, જે બીજેપી ના બીજેપી ના ભરવાની ભક્તો છે ને ભારત માં ગુજરાત માં 70% છે, તમે કેટલા લોકો ને મારશો. અરે નરેન્દ્ર મોદી જો એક વાર છે ને નરેન્દ્ર મોદી ખાલી એક વાર મારી સામે આવી જાય ને, કોઈ ની જરૂર નથી, એક જ નિયત ભાઈ જાવેદ કુરેશી ગોળી માર દે, મેં ફાયર કરી દો, ખાલી સામે આવે ને નરેન્દ્ર મોદી ખાલી સામે આવે ને. એટલે બીજેપી સરકાર અમારે લેવાની નથી, શું કરવાનું એને કાઢવાની છે. અને જે બીજેપી ને ભળવા છે ને, જો અત્યારે શું કરશે, જેવી કોંગ્રેસ સરકાર કે બીજી કોઈ પણ પાર્ટી ચાલશે, કોઈ પણ બીજેપી સિવાય કોઈ પણ પાર્ટી ચાલશે, જે પાર્ટી આવે ને પછી એના પક્ષ માં જઈ રહ્યો ને પછી એનો વારો છે, જેટલા બીજેપી ના ભળવા છે ને બધાને લેવાના છે બરોબર અમારો. હા કેમ કે બીજેપી છે ને એ મુસલમાન ને દુશ્મન સમજે છે. હવે અમે ક્યાં તમારી બેનુ માં બીજેપી હું મુસલમાન ને દુશ્મન હું સમજ્યા, મુસલમાન ને ભારે તરીકે તો રાખે છે ને, નરેન્દ્ર મોદી અમારી ટોપી નથી વેડી બધે મારી નાખે. અરે એ તો હોવ ને ધર્મ નું હોવ પહેરે ઓઢે, એમાં આપડે શું ભાઈ. હા આપડે બીજા નહીં કાપવા કરતા
કોઈ માણસ વડાપ્રધાન ગમે એમ કેતા હોય, બરોબર છે, વડાપ્રધાન ક્યારે બને? આપડે કઈક બની તો બતાવો, કોક ની ઉપર ઉડાડી અને કોઈ સારું કામ કરતું હોય એને ગાયું કહેવાથી ફાયદો હોય. હું તને શું કહું છું કે તારી બે તારી ના ભાડું ભરવાની કેવળ નથી, બરોબર? એટલે તું તે તારું કામ કરતો હોય છે ને 575 વાર, હું તો છે ને ભાઈ આજથી નહીં 6 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જે નેતા હારા કામ કરતા હોય અને પ્રધાનમંત્રી થી લઈ અમિતભાઈ શાહ થી લઈ બધાની પોસ્ટ શેર કરું છું, કરવાનો છો ભાઈ. વફાદાર રહી, જે લોકો વફાદાર છે રાષ્ટ્ર દેશ માટે, જે દેશ માટે દેશ માટે છે ને અમે સમજો, અમે દેશ માટે નો વેચાય, અમે દેશ માટે જે કામ કરતો હોય ને સારો માણસ નરેન્દ્રભાઈ મોદી અમારી વફાદારી નો મૂકીએ ભાઈ દેશ માટે, કામ કરતી હોય એની વફાદારી અમે નો મૂકીએ કોઈ દી જિંદગીમાં ભાઈ. તું વફાદાર હોત ને તો આમ જો ગાયરું બોલ કે જે કઈ બોલ, બરોબર છે, મારી પોસ્ટ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી ના જે નેતા હારા કામ કરે છે મોદી સાહેબ અને શાહ સાહેબ, બરોબર છે, ભારતીય જનતા પાર્ટી ના નેતા ની મોદી સાહેબ ની શાહ સાહેબ ની રોજ ની 575 પોસ્ટ શેર કરે રાષ્ટ્ર માટે દેશ માટે જે સારું કામ કરે એની પોસ્ટ નટુ ગાંડા શેર કરશે એટલે કરશે, બરોબર? ઓકે. ફારૂક મોદન, જીટીવી ન્યૂઝ, જેતપુર.